નમસ્કાર દોસ્તો એસપી મીડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે પશ્ચિમ મિદાનાપુરના સાલ્બોનીમાં બે કોન્સ્ટેબલ એટલે કે એક પુરુષ અને એક મહિલા તેમની ફરજમાં અપાયેલા હથિયારથી તેમને ગોળી વાગતા મોત થયા હતા મૃતદેહોની સ્થિતિ ફાયર આર્મ્સ અને ઈજાઓ સૂચવે છે કે પુરુષે પોતાનો જીવ લેતા પહેલા સ્ત્રીને ગોળી મારી દીધી હતી પોલીસ બંને વચ્ચે સંભવિત અફેર સહિત તમામ પાસાઓની તપાસ કરી રહી છે બંને સહિત થયેલા મહિલા અને પુરુષ પરિણીત હતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર હેડ કોન્સ્ટેબલ રાજીવ કુમાર અને કોન્સ્ટેબલ શેજલબેન દેસાઈની લાશ મળી આવી હતી જ્યારે ફરજ પર તેઓએ રિપોર્ટ ન કરતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને શેજલબેનને ગળામાં ગોળી લાગી હતી જે દર્શાવે છે કે તેને આ ગોળી દૂરથી મારવામાં આવી છે કુમારનું માથું તેની દાડી પાસે રાખેલી રાઇફલથી ગોળી લાગતા ઘાયલ થઈ ગયું હતું બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મેદાનીપુર મેડિકલ કોલેજમાં મોકલી દેવાયા હતા સેજલબેન જે ગુજરાતના ગાંધીનગરના છે તેઓ આર્મીમાં છ વર્ષથી અને સાત મહિનાથી સેવા આપી રહ્યા છે જ્યારે કુમાર યુપીના મોહલીના રહેવાસી છે વર્ષ અને મહિના થી સેવા આપી રહ્યા છે તેઓ છ માર્ચ શનિવારે ફરી ફરજમાં જોડાયા હતા પોલીસ અધિક્ષક પશ્ચિમ મિદાનુપુર દિનેશ કુમાર જણાવ્યું હતું કે આ સાલબોની ઘટના પ્રાથમિક નજરે આત્મહત્યાના કેસ જેવી લાગે છે એકવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે ત્યારબાદ સ્પષ્ટ થઈ જશે તો બસ આ અહીંયા સમાપ્ત કરે છે ફરી મળીશું નાવડુ સાથે